નેશનલ મેડિકલ કમિશન દ્વારા સંપૂર્ણપણે અવિચારી એવો એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે જે કોઈ ડૉક્ટર છે એણે ફરજિયાત પ્રમાણે જેનેરિક દવાઓ જ પ્રિસ્ક્રાઇબ કરવાની, અને કોઈ બ્રાન્ડેડ દવા જો ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો એના સામે શિક્ષાત્મક કાર્યવાહી અને એનું લાઇસન્સ પણ ડૉક્ટર તરીકે સસ્પેન્ડ કરવા સુધીની આ પરિપત્રમાં જોગવાઈ કરવામાં આવી. ખરા અર્થમાં આ અવિચારી પગલું છે. પહેલી વાત તો એ છે કે જેનેરિક દવાની ક્વોલિટી બરાબર જળવાય એ જોવાની ભારત સરકારની જવાબદારી, એમાં સંપૂર્ણપણે સરકાર નિષ્ફળ. જેનેરિક દવાની ક્વોલિટી જાળવવા એક ડૉક્ટર છે એ બેસ્ટ જજ છે. એને લાગે કે કોઈ પેશન્ટ એ કોમોર્બિડ છે, કોઈ પેશન્ટ કોઈ દર્દી એ બીજા રોગથી એવા પીડાય છે જેની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, અને એવા સંજોગોમાં જ્યારે એને દવા આપવાની છે ત્યારે પોતાના અનુભવે એને લાગતું હોય કે આ બ્રાન્ડેડ દવા જ આના માટે સારી રહેશે ને એની સાઈડ ઇફેક્ટ ઓછી અથવા નહિવત છે, અને જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એના માટે આ દવા બરાબર છે, તો ડૉક્ટર એ પ્રિસ્ક્રાઇબ કરે તો એમાં ખોટું શું છે? જો લાગતું હોય આ ભાજપની સરકારને કે બ્રાન્ડેડ દવાઓની કિંમત ખૂબ ઊંચી છે, તો દવાઓની કિંમત કંટ્રોલ કરવાના અધિકાર પણ સરકાર પાસે છે, તો એ અધિકારનો તમે ઉપયોગ કરો. પરંતુ એક ડૉક્ટર જે દર્દીને સમજીને એના આરોગ્યને જાણીને યોગ્ય દવા યોગ્ય રીતે જ પ્રિસ્ક્રાઇબ કરતા હોય ત્યારે જાણે કે આપણા બધા જ ડૉક્ટરો છે એ વિશ્વાસ કરવાને પાત્ર નથી. આ પ્રકારનો અર્થ આ નેશનલ મેડિકલ કમિશનના પરિપત્રથી ઉભો થાય. આપણા આરોગ્ય મંત્રીશ્રી પણ ગુજરાતના છે, દેશના વડાપ્રધાનશ્રી પણ ગુજરાતના છે. ત્યારે હું વિનંતી કરું છું કે નેશનલ મેડિકલ કમિશન ભારત સરકારના કંટ્રોલમાં ને એમણે બનાવેલું છે, એ આવા અવિચારી નિર્ણયો કરે અને સરકારને ખબર ના હોય એવું માનતો નથી. અને કદાચ ન ખબર હોય તો હવે હું ધ્યાન દોરું છું કે કમસે કમ આ જે એક અવિચારી પરિપત્ર થયો છે એને તાત્કાલિક રદ કરવામાં આવે. હા, કોઈ દર્દીને એવું લાગે કે ભલે ડૉક્ટરે મને દવા લખે છે ત્યારે એને કહી શકે કે મને જેનેરિક આપો, અથવા તો મેડિકલ સ્ટોર ઉપર જઈને પણ બ્રાન્ડેડની બદલે જેનેરિક દવા માટે દર્દીને દર્દીના સગાવાલાને એ સ્વતંત્રતા છે. પરંતુ પરિપત્ર કરીને દર્દી ભલે જોખમમાં મુકાય તો મુકાય, ડૉક્ટર એના અનુભવે ઈચ્છતા હોય એવી દવા નહીં પણ જેનેરિક જ આપો, આ પ્રકારનો પરિપત્ર એ લોકોના આરોગ્ય સાથે પણ ચેડા છે, માણસના જીવનથી મોંઘું બીજું કશું જ નથી. ત્યારે આ જે અવિચારીઓ એક પરિપત્ર છે એ તાત્કાલિક રદ થાય